સુરતના વેસુ વિસ્તારમાં વેક્સિન સેન્ટર પર ઓળખીતા લોકોને પાછળ બાળને વેક્સિન અપાવતા યુવાનો લોકોએ વિરોધ કર્યો. જો કે પોલીસ આવી તો આ યુવાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યા પર લોકો પર લાઠીચાર્જ કરતા મામલો તંગ બની ગયો હતો. પોલીસની આવી કાર્યવાહીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે પોલીસે આ સમગ્ર મામલે 4 લોકોની ધરપકડ કરી છે અને હજુ 4 લોકો આ કેસમાં ફરાર છે. સુરતમાં 2 દિવસ અગાઉ વેસુ સિદ્ધિ વિનાયક મંદિરની સામે નવી પ્રાથમિક શાળામાં વેક્સિન આપવા બાબતે હોબાળો મચી ગયો હતો. વેસુ સેન્ટર પર લોકો ધગધગતા તાપમાં વેક્સિન મૂકવા કલાકો સુધી લાઇનમાં ઊભા હતા, ત્યારે એક યુવાન 10 જેટલા લોકોને પોતાની ઓળખાણ હોવાને લઈને પાછળ બાળને વેક્સિન અપાવતો હતો, જેને લઈને 2 દિવસથી ધક્કા ખાતા લોકો અને તેમાં પણ ગરમી અને તાપમાં તપેલા લોકો આ યુવાનો વિરુદ્ધ કર્યો હતો. આ મામલો તંગ બનતા સેન્ટરના કર્મચારી દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. જો કે પોલીસે આવીને જે યુવાનનો વિરોધ કરવામાં આવતો હતો તેની સામે પગલાં લેવાની જગ્યા પર જે લોકો વિરોધ કરતા હતા તેની સામે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી જીતેશ ઈશ્વર પટેલ, તેનો ભાઈ કેતન, માતા હંસાબેન અને પિતરાઈભાઈ ફેનિલ પટેલની સામે કાર્યવાહી કરી છે. જ્યારે હજુ 4 જણા આ કેસમાં ફરાર છે અને વધુમાં સ્થાનિકોએ એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે ડેટા ઓપરેટર જોઈ સુરતની ડ્યુટી વેસુ હેલ્થ સેન્ટરમાં પર હતી. એક ડેટા ઓપરેટર વેક્સિન સેન્ટરમાં હતો તો પછી બીજા ડેટા ઓપરેટરને શા માટે બોલાવવામાં આવ્યો તે એક તપાસનો વિષય છે. પાલિકામાં એક કર્મચારીના સંબંધી વેક્સિન માટે આવ્યા હોવાની આશંકા છે, જેને લેવા માટે ડેટા ઓપરેટર બહાર ગયા અને લાઇનમાં ઉભેલા લોકોએ વિરોધ કરતા મામલો ગંભીર બન્યો હતો. પાલિકાના કર્મચારીના પિતાની ઊંચો હોદ્દો ધરાવતા ઓફિસરો સાથે સારી ઓળખાણ છે. ખરેખર પાલિકાના કમિશનર વેક્સિન બાબતે થયેલા ઝઘડાની ઊંડાણપૂર્વક તપાસ કરાવે તો ઝઘડા પાછળનું સાચું કારણ સામે આવી શકે એમ છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.